જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. ચાલો આજે આપણે ગણિત વિષયમાં નવો યુનિટનો અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે આપલેની ગમ્મત. આપલેની ગમ્મત, આપલે એટલે કે આપવાનું અને લેવાનું. એટલે કે આપણે અહીંયા ગાણિતિક ભાષામાં વાત કરીએ તો સરવાળા બાદબાકીની વાત જે છે એ આપણે આ પાઠમાં કરવાની છે. તો જોઈએ આપણે શરૂઆતમાં, તો આપણને શરૂઆતમાં એક માહિતી આપી છે ક્રિકેટના મેચની, બરાબર? તો જોઈએ, તો ક્રિકેટ મેચમાં શ્રીલંકાએ 235 રન બનાવ્યા. એમાં શ્રીલંકા નામે છે, એને 235 રન બનાવ્યા, બરાબર. પછી કીધું છે ભારતે 123 રન બનાવ્યા. હવે ભારત દેશ આપણો, એને 123, એટલે કે ભારતની ટીમે 123 રન બનાવ્યા. પછી આપણને શું કીધું જુઓ, અને રમત હજી ચાલુ છે, રમત પૂરી થઈ નથી. ભારતને જીતવા માટે કેટલા રન વધારે રનની જરૂર છે? જીતવા માટે ભારતે 236 રન બનાવવા જ પડે. હવે ભારતે, શ્રીલંકાએ 235 રન બનાવ્યા, તો ભારત દેશે જીતવા માટે કેટલા રન બનાવવા પડે? 236 રન બનાવવા પડે. આની કરતા એક રન વધારે બનાવે તો એ જીતી શકે. તો ભારતને જીતવા માટે 236 ઓછા 123 કેટલા રન કરવા પડે, બરાબર? તો આપણે જોઈએ. પછી બાજુમાં જો આવ્યું છે, અનુમાન કરો, જીતવા માટે ભારતને જરૂર છે 100 રન કરતા વધારે કે 100 રન કરતા ઓછા. તો તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો, અહીંયા 200 છે અને 35 છે, અને અહીંયા 223, તો 2 અને 1, તો 100 રનની તો જરૂર પડે જ, 1-1ની તો જરૂર પડે અંકોમાં, બરાબર. હવે અહીંયા જોવાનું, અહીંયા તમે જોશો, અહીંયા 35 અને 23, તો 35 છે એ 23 કરતા મોટા છે, એટલે 100 કરતા વધારે રનની જરૂર પડશે. તો અનુમાન પરથી ખબર પડે કે આપણે 100 રન કરતા વધારે રનની જરૂર પડશે. તો તેથી આપણે કરવું પડે કે 236 રન આપણે જે છે એ જરૂર છે, અને આપણે બનાવ્યા કેટલા? 123. તો એમાંથી એ બાદ કરીએ તો કેટલા રનની જરૂર છે એ આપણે ગોતી શકીએ. તો હવે આપણે બાદબાકી કરવી પડે તો ખ્યાલ આવે કે કેટલા રનની આપણે જરૂર છે. તો કરીએ બાદબાકી. 6 માંથી 3 કાઢવાના વિદ્યાર્થી મિત્રો, તો 6 માંથી 3 બાદ કરવાના છે. 9 આવડે તો આ રીતે લીટા કરી નાખવાના, 1, 2, 3, 4, 5, 6, એમાંથી કેટલા કાઢવાના છે? 3. 1, 2, 3 કેટલા વધે? 1, 2, 3 વધે, અહીંયા લખવાના 3. પછી 3 માંથી 2 બાદ કરો, 3 માંથી 2 જાય એટલે 1 વધે, અને 2 માંથી 1 કાઢવાના એટલે 1 વધે. તો કેટલા રનની જરૂર પડે? 113. તો લખવાનું, ભારતે જીતવા માટે 113 રનની જરૂર પડે, બરાબર. તો ભારતે 113 રનની છે એ જીતવા માટે જરૂર પડશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વસ્તુ એટલે કે સંખ્યાને આપલે કરી અને એ જે માહિતી છે એનો જવાબ લાવી શકીએ. આગળ જોઈએ, ત્યારબાદ આપણને આપી છે માહિતી કે આ દાખલો તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. ગીતા પાસે તેના પાકીટમાં 368 રૂપિયા હતા. હવે ગીતા પાસે છે 368 રૂપિયા તેના પાકીટમાં છે, બરાબર હતા. તેણે 123 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. ગીતાએ 123 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. હવે તેના પાકીટમાં કેટલા રૂપિયા રહ્યા? હવે એના પાકીટમાં કેટલા રૂપિયા રહ્યા હશે? તો શું કરવું પડે? તો કે એની પાસે ટોટલ કેટલા હતા? 368. એમાંથી એને પુસ્તક કેટલાનું ખરીદ્યું? 123. તો એમાંથી એને બાદ કરવા પડે. તો ખ્યાલ આવે કે એની પાસે કેટલા વધ્યા હોય. તો કરીએ, 368
ઓછા 123 તો જો વિદ્યાર્થી મિત્રો આ એકમનું સ્થાન કહેવાય ને આ 1 કહી શકાય ને આ દશકનું એટલે ત્યાં 10 કહી શકાય અને આ 100 નું સ્થાન એટલે ત્યાં 100 કહી શકાય પણ 100 કેટલા 300 એટલે 3 વખત 100 10 કેટલા 6 વખત 10 અને 1 કેટલા 8 વખત એટલે 8 એટલે આને કહેવાય કે 360 એટલે 60 + 8 એટલે 368 એ રીતે એને બોલી શકાય અત્યારે આપણે આની જરૂર નથી પણ જ્યારે દશકા વાળા દાખલા હમણાં આવશે ત્યારે આમની જરૂર પડશે જે એના માટે હું તમને સમજાવું છું તો જોઈએ 368 - 123 તો 8 માંથી 3 બાદ કરવાના છે તો 8 માંથી 3 બાદ કરો તો કેટલા વધે 9 આવે તો એ લાઈન ઉપર નાખવાની આ એમાંથી 3 બાદ કરવાના 1 2 3 હવે ગણવાના 1 2 3 4 5 વધે તો અહીંયા 5 મૂકવાના છે ત્યારબાદ 6 માંથી 2 બાદ કરવાના છે તો 6 લાઈન કરવાની 9 આવે તો નહીતર મોઢે બની જાય 1 2 3 4 5 6 એમાંથી 2 કરવાના 1 2 ગયા 1 વધ્યો 2 3 અને 4 અહીંયા 4 લખવાનું ત્યારબાદ 3 માંથી 1 બાદ કરો એટલે 2 વધે તો 245 રૂપિયા એના પાકીટમાં હવે વધ્યા હોય તો લખી નાખવાનું કે ગીતાના પાકીટમાં 245 રૂપિયા હવે સરાફાની મદદ કરી શકો એવું માહિતી આપી છે કે સરાફાની તમે મદદ કરી શકશો તો સરાફાની માતાએ તેને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે બજારમાં મોકલી તેણે તેને 245 રૂપિયા આપ્યા હવે જોઈએ સરાફાની સરાફાની એની માતાએ છે એ શરીફા સોરી શરીફાને બજારમાં મોકલી અને એની માતાએ એને છે એ 245 રૂપિયા આપ્યા કેટલા આપ્યા 245 રૂપિયા આપી પછી આગળ કીધું છે કે સરાફાએ 127 રૂપિયામાં 1 કિલોગ્રામ કપડાં ધોવાનો પાવડર ખરીદ્યો અને દુકાનદારે તેને 98 રૂપિયા પરત કર્યા તો કિલોગ્રામને ઈગ્રા તરીકે પણ ઓળખાવાય છે તો ચાલો શોધીએ 98 રૂપિયા કઈ રીતે આવે એ આપણે શોધવાનું છે તો એની પાસે ટોટલ કેટલા રૂપિયા હતા 245 રૂપિયા લખવાનો 245 રૂપિયા હતા છે એટલે કે બધા એમાંથી એને 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ કિલોગ્રામ જે છે એ એને કપડાં ધોવાનો પાવડર 127 રૂપિયામાં ખરીદ્યો સાત છે બાદ કરવાનું એ રીતના દાખલો ગણવાનો છે
તો 5 માંથી 7 નો જાય એટલે અહીંથી આપણે દશકો કહેવાય ને 10 લઈ લઈએ એટલે દશકો કહેવાય તો 10 લેવાય તો 10 લીધા તો આની પાસે 40 છે આ દશકના સ્થાનમાં એટલે 40 કહેવાય તો 40 માંથી 10 લઈ લઈએ એટલે કેટલા વધે 30 એટલે કે 3 વધે બરાબર દશકના સ્થાનમાં 3 વધશે હવે 10 વત્તા 5 આને 5 તો હતી તે 10 વધારાની આવી તો 10 ને 5 15 15 માંથી 8 કાઢવાના 7 કાઢવાના કરવાનું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 માંથી 7 બાદ કરવાના 1 2 3 4 5 6 7 હવે ગણવાના 1 2 3 4 5 6 7 8 વધે તો અહીંયા આપણે 8 લખવાના છે એવી રીતે હવે 3 માંથી 2 કાઢો તો કેટલા વધે 1 વધે અને 1 માંથી 2 માંથી 1 કાઢો એટલે 1 વધે તો કેટલા રૂપિયા આપવા પડે 118 રૂપિયા પાછા દેવા પડે અને એને કેટલા પરત કર્યા 18 રૂપિયા જ પરત કર્યા બરાબર તો એ આપણે જવાબ છે એ બોલવો પડશે તો હવે એની પાસે જે દુકાનદારે શરાફાને 118 આપવાના હતા અને આપ્યા કેટલા 18 રૂપિયા જ આપ્યા તો એ ઓછા આવ્યા બરાબર એટલે 118 રૂપિયા પરત દેવા પડશે હવે દુકાનદારે કેટલા રૂપિયા વધારે દેવા પડશે એને આપ્યા હતા તો 18 રૂપિયા તો કેટલા વર્ષ વધારે દેવા પડશે તો હજી 18 118 માંથી આપણે છે 118 છે એ દેવા પડશે અને આપ્યા કેટલા એને 18 રૂપિયા દેવા બરાબર તો એ બાદ કરવાના કેટલા વધારે દેવા પડશે 8 માંથી 8 એટલે 0 0 માંથી 9 નો જો 1 માંથી 9 નો આવી શકાય એટલે 10 લેવાના વાત કરીએ એવી રીતે ઓલામાં 10 થઈ ગયું 11 11 માંથી 9 થઈ એટલે 2 હજી 20 રૂપિયા એને વધારે દેવા પડે તો એ શરાફાના પૈસા છે પૂરા પાછા મળે બરોબર તો આ રીતે આપણે દાખલાઓ જે છે એ રોજે રોજ ગણવાના છે તો આજે કેટલા દાખલાનો અભ્યાસ તમારે ઘરેથી બે વાર ત્રણ વાર કરી નાખવાનો છે અને એ દાખલા પાછા ગણવાના પણ છે બરોબર તો આવજો અસ્તુ જય સ્વામિનારાયણ